તો ચમ્સ ઓન ગોટેબલ પબ્લિક, મજામાં આજે વાત કરીશું. લઈને આવ્યા છે નવો યુટ્યુબનો વિડીયો, નવો કન્સેપ્ટ છે, બેઝિક કન્સેપ્ટ જે કેનેડા આવો અને આયા પહેલાં બી તમે એના ઉપર ફોકસ કરી શકો છો ને, એના ઉપર વર્ક કરી શકો છો અને એ જરૂરી છે. કેનેડા આવો ને એટલે કહેવાય ને કે મેન એના વગર ભાઈ તમારામાં કેનેડામાં આવવાનું ઇન્કમ્પ્લીટ છે. ચલો IELTS સમજી જાય, એક્ઝામ સમજી જાય, તમે પિઝા ફાઇલ સમજી જાય, પણ એના પછી આફ્ટર અને બિફોર કેનેડા આવીને શું કરવું જોઈએ? પહેલાં ઓલવેઝ બધા કહેશે કે કેનેડા જઈને તમારે આ વસ્તુ મસ્ટ બી તમે ભૂલતા નહીં ના કરવી જોઈએ, બરાબર? તો તમારે ભૂલ ના થાય એટલા માટે આજે મેં કીધું કે આપણે વિડીયો બનાવી દઈએ આપણી પબ્લિક માટે. સો બનાવીએ છે નવો વિડીયો આવી રહ્યો અને ટોપિકની એની ચર્ચા કરી દઈશું. એ પહેલાં તમે લાઇક શેર સબસ્ક્રાઇબ ના કરી હોય યુટ્યુબની ચેનલ અનગોટેબલ ગુજરાતીની તો કરી દેજો અને જોડાઈ જજો વિડીયોમાં. આવો તાર કેનેડા. વાત એ છે કેનેડા આવો ને તમે એટલે એમ કહેશે કે મસ્ટ બી આ ત્રણ વસ્તુને તમારે ફોકસ કરવું અને એના ઉપર વર્ક કરવું અને એનું કામ પહેલું ચાલુ કરી દેવું. એ કયું છે? એક છે સીમ અને એકોમોડેશન, બરાબર? એટલે એના ઉપર જ આ ટોપિકને લઈને આજે આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. તો સીમ કાર્ડ જે કહેવાય ને આપણે, સીમ કાર્ડ, ફોન કરવાનું કાર્ડ હોય એના તો તમે પરચેસ કરી શકો છો. કે તમે જ્યારે તમે બાયોમેટ્રિક માટે જશો ને એટલે તમને છે ને તો ફ્રીડમ વાળા અને બીજી કોઈ બી કંપની વાળા તમને ફ્રીમાં સીમ એક મહિનાનું રિચાર્જ વાળું આપી દેશે અને એ હશે પ્રીપેડ પ્લાન વાળું, બરાબર? એટલે એનો કોઈ ચાર્જ નહીં હોય. તો તમે એનાથી સીમ લઈ શકો છો. જો તમને એનો નંબર સેટ બી થઈ જશે ને તો તમે એને પોર્ટ કરીને એને કન્ટિન્યુ બી કરી શકો છો એ જ કેરિયરમાં, અથવા અહીંયા તમે પોર્ટ કરીને કોઈ બી બીજા કેરિયરમાં પોસ્ટપેડ, પ્રીપેડ તમને જે મન ફાવે પ્લાન લઈ શકો છો. એટલે સીમ તોથી ઉઠાવી જ લેવાનું, કોઈ કહે કે ના કે, ઇન કેસ તમે કેનેડા આવ્યા, બરાબર? અને તમારે કોકને કોન્ટેક્ટ કરવો છે અને તમારી જોડે કોન્ટેક્ટ નંબર છે પણ તમે વાઈફાઈ કનેક્ટ નહીં કરી શકતા કોઈ ટેકનિકલ ગ્લિચના કારણે, ચલો સમજી લઈએ, સમજો તો એવું થયું તો તમે શું કરશો? વાઈફાઈ કનેક્ટ ના થયું તો તમારા જોડે ઓલરેડી હશે કેનેડિયન સીમ કાર્ડ, બરાબર? એને તમારે 24 કલાક પહેલાં કરી દેવાનું રજિસ્ટર અને એક્ટિવેટ કરી દેશો એટલે વિધિન 24 અવર્સમાં તમારું સીમ ચાલુ થઈ. જેવા તમે કેનેડામાં લેન્ડ થશો અને કેનેડાની ધરતી ઉપર આવશો એવું તમારામાં નેટવર્ક આવી જશે. તમારું નેટવર્ક થોડું ડાઉન થઈ જશે કારણ કે ફેમિલીથી તમે જો દૂર હશો એટલે, પણ તમારા સીમનું નેટવર્ક પૂરેપૂરું આવી જશે. પછી આવે છે એકોમોડેશન. આપણે ઇઝીઝી, ફેસબુક માર્કેટ પ્લેસ અને એરબીએનબી, જો તમને કોઈ બી ટ્રસ્ટેબલ પર્સન તમારા એ સિટીમાં ના હોય તો માર્કેટ પ્લેસ ઉપર અથવા કિઝીઝી ઉપર ના જશો. હું કહી કે એરબીએનબી ઉપર જજો કારણ કે એરબીએનબી જે પ્રોવાઈડ કરે છે ઓફિશિયલી એની વેબસાઇટ બી છે અને એ વર્લ્ડ વાઇડ મતલબ વિશ્વમાં ફેલાયેલું છે તો એમાં તમારા ફ્રોડ થવાના ચાન્સીસ નહીવત, મતલબ નાના બરાબર છે, બરાબર? કારણ કે ફેસબુક માર્કેટ પ્લેસ અને કિઝીઝી ઉપર છે ને એક તમારા મારા જેવા હોય, મારા ઘેર એક જણની જગ્યા હોય તો હું પોસ્ટ કરું એવી રીતે એમાં કોઈ વેરિફિકેશન એવું બધું નહીં હોતું. તો તમારા એડવાન્સમાં હું તો કોઈ $50 એ લઈ જશે તો ઇન્ડિયાના થશે 3,000. સાચી એ વાગશે તો ખરી ને ભાઈ થોડા તો. એરબીએનબી એઝ કમ્પેર ટુ ફેસબુક માર્કેટ પ્લેસ અને કિઝીઝી કરતા એઝ કમ્પેર ટુ હશે થોડું એક્સપેન્સિવ, બટ હા એમાં તમારે છે ને વિશ્વાસ હશે, ટ્રસ્ટ હશે. તો શું કે થોડું ટાઈમ માટે કરી લેવાનું શોર્ટ ટર્મ માટે, તો ધ્યાન આફ્ટર તમને આવીને એ આઈડિયા બી આવી જશે, બેઝિક કન્સેપ્ટ બી ક્લિયર થઈ જશે અબાઉટ એકોમોડેશન અને ચાર્જ અને ભાડું કે ચાલી રહ્યું છે અને માર્કેટ શેના ઉપર ચાલી રહ્યું છે એના ઉપર, તો એનો આઈડિયા આવી જાય એટલે તમે તો પછી વધી શકવાનો સાઈ જા. ત્રીજી વસ્તુ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આજની વિડીયો બનાવવાની હતી એ છે સીન કાર્ડ નંબર. સીન કાર્ડ નંબર કહો કે સીન નંબર, સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર. તો સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર શું છે કેનેડા? તો આપણે કહેવામાં આવે ને આપણું પાન કાર્ડ, આધાર કાર્ડ એ સહી જાય. કેનેડામાં તમારું વર્ક કરશો, તમારા વર્ક શાના ઉપર દેખાશે તો તમારા સીન ઉપર, સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર ઉપર. એના ઉપર જ તમારા PRના આગળ પ્રોસેસ થશે અને એના ઉપર જ તમારી સિટીઝનશીપ થશે. તો ક્યારે ચાલુ થયું હતું સીનનો આ સિલસિલો? ચાલુ થયો હતો 1964 કેનેડાએ શરૂ કર્યું હતું સીન નંબર. એટલે સીન નંબર શેના માટે? સીન નંબર તમારે જરૂરી છે કામ કરવા માટે, પેન્શન લેવા માટે. ઇફ ઇન કેસ તમારી જોબ જાય છે તો સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર તમારો જરૂરી છે કે તમારે EI એમ્પ્લોયમેન્ટ ઇન્સ્યોરન્સ લેવા માટે અને એવરીથિંગ, જેવી રીતે તમારો બિઝનેસ હોય, તમે જોબ કરતા હોય. તો સીન નંબર કઈ રીતે લેવો? કેનેડામાં 12 વર્ષની ઉંમર પછીના છોકરા કે ચિલ્ડ્રન જે કહેવાય એ એલિજિબલ થઈ જાય છે સીન નંબરના એપ્લાય કરવા માટે. www.canada.ca આ ઓફિશિયલ વેબસાઇટ છે, તમે એના ઉપર જશો, મેન્યુમાં જઈને તમે સિલેક્ટ કરશો સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર, ત્યાં તમને મળી જશે એપ્લાય કરવાનું, બરાબર? તો ઓનલાઈન એપ્લાય કરવાનું હું તમને એમ અવોઈડ કરવાનું રીઝન બી કહું છું. પહેલાં કહી દઉં કે કઈ રીતે કરવાનું છે. તો પહેલાં તમે જો એરપોર્ટથી આવો છો તો 3 તરીકા તમારા માટે છે. આમ જોવા જઈએ તો 2 જ છે ઓફિશિયલી, પણ 3જો તરીકો એ છે કે એરપોર્ટ ઉપર અવેલેબલ હશે સીન, તમારી સીનની બારી હશે. તો આઈ થિંક એ 6:30 વાગ્યા સુધી જોવાનું છે. જો તમારી ફ્લાઇટ સાંજ સુધીની હોય, 4-5 વાગ્યાની બપોરની હોય તો મેર ખાઈ જાય,
પણ એ ડિપેન્ડ કરે છે લાઈન ઉપર બી, બરાબર. અને એનાથી બીજો રસ્તો એ છે કે તમે ઇન પર્સન સર્વિસ કેનેડામાં જતા રહો અને ત્યાંથી સીન લઈ લો. અને ત્રીજો રસ્તો સર, હું એને ત્રીજો અને લાસ્ટ જ કહીશ કે તમારાથી બે સાઈડ સેટ ના થતું હોય તો થર્ડ રસ્તો ચૂઝ કરશો, કારણ કે ઇટ્સ ટેક અ ટાઈમ, કહેવાય ને કે સમયની બરબાદી તો ના કહેવાય. જો કે અહીંયા તમને નોકરી એકદમ મળી તો નહીં જાય, અનુભવ જીતો પડશે. પણ હા, એટલે નોકરી માટે તમારે જો તૈયાર જ હોય નોકરી તો પછી કહેવાય નહીં. તો એ એમાં છે ને, જે ઓનલાઈન એપ્લાય કરશો, જે વેબસાઇટ કીધી એના થ્રુ, તો તમને ઓલમોસ્ટ લેશે 15-20 દિવસ વર્કિંગ ડે, બરાબર. એટલે 2-3 અઠવાડિયા તમારો જતો રહેશે, એને તમારો સોશિયલ ઇન્શ્યોરન્સ નંબર આપે, બરાબર. બીજી વસ્તુ, એરપોર્ટ ઉપરથી આવી ગયા તો તમને સીધું તમારી વર્ક સ્ટડી પરમિટ થશે, એ હુંદીની તમને સીનની પરમિટ મળી જશે, સીન એક્સપાયરી ડેટનું થતું હશે. બીજી વસ્તુ, સ્ટડી પરમિટ ઉપરથી વર્ક પરમિટ ઉપર આવો છો, જ્યાં સુધી તમારી વર્ક પરમિટ નહીં આવતી ત્યાં સુધી તમારો એ જૂનો સોશિયલ ઇન્શ્યોરન્સ નંબર વેલિડ ગણાશે, બરાબર. પણ જેવી વર્ક પરમિટ આવો છો ને, એટલે તમારે એને એક્સટેન્ડ કરાવવા સર્વિસ કેનેડાએ ફરીથી જવાનું રહેશે, બરાબર. તો હા, સીન નંબર તમારો છે ને, એટલું વસ્તુ છે કે સીન નંબર તમે અહીંયા અહીંયા વર્ક સ્ટડી પરમિટમાં આવો છો કે વર્ક પરમિટમાં, તો તમારું સેમ રહેશે. પીઆર પછી તમારો સીન નંબર બદલાશે, બરાબર. તમારી સ્ટડીમાંથી વર્ક પરમિટમાંથી કરશો ને તો બી તમારું ખાલી એક્સપાયર જે હોય સીનની ડેટ એ લંબાશે, સીન નંબર એઝ ઇટ ઇઝ રહેશે. રિસેન્ટલી જ હું મારો અપડેટ કરી આવ્યો હતો, કારણ કે હું સ્પાઉસ ઓપન વર્ક પરમિટ ઉપર આવ્યો તો મારી વાઇફની જેટલી સ્ટડી પરમિટ હતી તેટલી એટલી મને પહેલાં વર્ક પરમિટ મળતી. હવે મારી વાઇફનો એક્સટેન્શન આવી ગયું એટલે મને બી એક્સટેન્શન મળી. એક્સટેન્શનથી વાત કરીએ કે સર્વિસ કેનેડામાં જો તમે સર્વિસ કેનેડામાં જવાનું વિચારતા હોય ને, તો તમારે જોડે રાખવાનું છે તમારી વર્ક પરમિટ, જે તમને એરપોર્ટ ઉપરથી આપવામાં આવી હશે, બરાબર. સ્ટડી પરમિટ ઓર એલ્સ વર્ક પરમિટ, બરાબર. સ્ટડી પ્લસ વર્ક પરમિટ બી હોય છે ઓફ કોર્સવાળાને, બરાબર. બીજું રાખવાનું રહેશે આપણું, અહીંયા આવીએ એટલે આપણું આધાર કાર્ડ ગણો, જે એ ગણો ને એ સાથે પાસપોર્ટ, બરાબર. આ બે વસ્તુને લઈને તમે પહોંચી જશો ને, એટલે તમારું તો ફોર્મ ઇઝી થઈ જશે. પણ જો તમે સીનને અપડેટ કરાવવા જતા હશો ને, તો ત્યાં તમને માગશે તમારું જૂનું સીનનું પેપર, એટલે ઓલ્ડ સીન પેપર, જે એક્સપાયર થઈ ગયું હશે ડેટ વાઇઝ. બાકી નંબર તો એઝ ઇટ ઇઝ રહેશે, બટ સોશિયલ ઇન્શ્યોરન્સ નંબર એ કહેવાય ને બહુ જ પ્રાઇવેટ છે, ડુ નોટ શેર એની વન, કોઈના જોડે શેર કરવાનો નહીં. તમારા સોશિયલ ઇન્શ્યોરન્સ નંબરની સિક્યોરિટી તમે, કારણ કે તમારો નંબર જો સર્ક્યુલેટ થઈ ગયો અને તમારા ઉપર 4 જણા કોમે કરતા રહેશે ને, ખબર એ નહીં પડે. અને તમારે એન્ડ ઓફ ધ યર કહેવાય ને ઇન્કમટેક્સમાં $15,000 ભરવાના આવ્યા કે ભાઈ આટલા ગાભા કાઢના કેટલું અવર્સ કર્યા છે, તો તમે હવે હાલો અમને કે અમારા જોડે કમાયા છો. તો આ બધા ફ્રોડ થતા હોય છે, સીનના ફ્રોડ સૌથી વધારે થતા હોય છે. સીનથી યાદ આવ્યું કે ફ્રોડમાં તમને કોલ આવી શકે છે, ફ્રોડ કોલ, કે તમારો સોશિયલ ઇન્શ્યોરન્સ નંબર છે ને એ અમને સસ્પેક્ટિવ લાગી રહ્યો છે, તો એક ઓટીપી આવશે, હું તમારો સોશિયલ ઇન્શ્યોરન્સ નંબરને બ્લોક કરી દઉં છું, એન્ડ કરી દઉં છું, રોકી દઉં છું. એમ જ કહેવાનું હું સર્વિસ છે ને કેનેડા જતો રહે ભાઈ, તો હજી અપડેટ કરી આવે, બરાબર. કોઈ પોલીસ તમારે ઘેર નહીં આવવાની, બરાબર. એટલે ટેન્શન નહીં લેવાનું, કોઈના ઓટીપી, કોઈ એટલે કોઈના ઓટીપી શેર નહીં કરવાની, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. સોશિયલ ઇન્શ્યોરન્સ નંબર ઉપર ખાલી થઈ જશે ખાતું. મારા ફ્રેન્ડનો જે એક એક્સપિરિયન્સ છે ભાઈ, એના જોડે રૂમમાં રહેતા હતા ભાઈ, અને ફોન આવ્યો કે ભાઈ તમારા સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર ઉપર ઇન કહેવાય ને અનઓથોરાઇઝ એક્ટિવિટી થઈ રહી છે, તો તમે કેસમાં છો, તો હાલમાં હું અહીંયાથી બોલું છું ગવર્મેન્ટ ઓફ કેનેડાથી, તો તમે તમારો સીન નંબર ઉપર એક હું ઓટીપી મોકલી રહ્યો છું મોબાઈલ નંબર ઉપરથી, ઓટીપી હાલ હું તમારો રાઇટનો તમારો સીનને બ્લોક કરી રહ્યો છું અને હોલ્ડ ઉપર કરી દઉં છું. તો ભાઈ બોરવાઈ જ્યાં ભાઈને એમ કે આ માણસ સરકારી જ માણસ બોલતો હશે ને, ખબર નહીં બોલતો કોણ હશે. તો એ ભાઈ બોલતા હતા, તે ભાઈના ખાતામાં આયા ને એવા લેન્ડ થયા ને એવા આયા હતા $2,000 GIC ના, $10,000 પહેલા હતા, એટલે તો $2,000 હતા, બસ કશું નહીં, ઝીરો થઈ જાય. $1,20,000 એક SMS પડ્યો, એટલે આ બહુ જ ધ્યાન રાખવાવાળી વસ્તુ, બરાબર. એના પછી તમે દોડતા થઈ જશો મેટરમાં નહીં, કારણ કે એ તમારા એન્ડથી પ્રોવાઈડ થયેલો OTP છે. સો આઈ ડોન્ટ થિંક સો કે સરકાર બી એમાં કોઈ કરી શકશે. હા, તમારું કાર્ડ ખોવાઈ ગયું અને કોઈ એના ઉપર ટ્રાન્ઝેક્શન કરે છે, તો ડેફિનેટલી એ તમારા 100% પૈસા પાછા આવશે, બેંક તમને પ્રોવાઈડ કરશે. બટ હા, તમારા એન્ડથી પ્રોવાઈડ કરવામાં વર્બલી બી તમે કીધેલું અહીંયા વેલિડ ગણાય છે, પણ એ વસ્તુ બી ધ્યાન રાખવાની સ્કેનિંગમાં, બરાબર. બટ હા, વસ્તુ ધ્યાન રાખવા જેવું છે સીન લઈને. મેં કીધું સીન ઉપર એક પર્ટિક્યુલર વિડીયો બનાવીએ કે શું છે સીન નંબર, સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર એ તમારો કેનેડાનું કહેવાય ને, તમે રહેશો Day 1 થી લઈને કે Day End, મતલબ તમે જો અહીંયા સેટલ થવા આવ્યો તો જમે તો હુંદી જીવો છો તો હુંદી, અને તમે 5-10 વર્ષમાં બાકી પાછું જવાનું વિચાર્યું હોય તો જો હુંદી રહો છો તો હુંદી તમને આની જરૂર પડવાની છે. એના વગર કશું કામ થવાનું નહીં. કેસ ઉપર કામ કરવું એ ઇનલીગલ છે કેનેડામાં, બરાબર. એ વસ્તુ બી ધ્યાન રાખજો કે હું સીન ઉપર નહીં લઉં ને કેસ ઉપર લઈ, કેસ ઉપર લેશો ને સીધા ટિકિટ કરી આવશે તમને, સીધા ઘેર છે. એટલે આ બધું બી વસ્તુ ફેક્ટર, સો મેની ફેક્ટર ઇફેક્ટ કરતા હોય છે. સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર એ નોમથી સોશિયલ છે, સોશિયલ પબ્લિક માટેનું નહીં, એ રહ્યું છે ને એ કોન્ફિડેન્શિયલ કહેવાય ને એક ડેટા છે, એને ધ્યાન રાખવાનું, એને હાચવવાનું. તો
આજની વિડીયો આ સીન ઉપર જ હતી. વિડીયો કેવી લાગે છે તમે 100% કહેજો, કોમેન્ટ કરજો, લાઇક્સ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હું પોર્ટેબલ ગુજરાતીને આવી વિડીયો અમે બનાવતા રહીશું. મળીએ છીએ તમને નેક્સ્ટ વિડીયોમાં. તો હું દી આવતાર કેનેડા.